ભરૂચના ઈખર ગામના તળાવમાંથી 4.5 ફૂટનો લાંબો મગરને રેસ્ક્યુ કરી વન વિભાગને સોંપાયો હતો. મગરને જોવા માટે ગામજનો તથા આજુબાજુમાંથી લોકો ઉમટી પડ્યા હતા. ચાલુ વર્ષે ચોમાસામાં ખાબકેલા સાંબેલાધાર વરસાદને પગલે ચોમેર જળબંબાકાર દ્રશ્યો સર્જાયા હતા, તો ભારે વરસાદને પગલે નદીનાળા સલકાઈ જતા જળચર પ્રાણીઓ પણ પાણીના પ્રવાહમાં તણાઈ જતા મુખ્યત્વે મગરો વધુ પડતા જોવા મળ્યા હતા. આમોદ તાલુકાના ઈખર ગામના તળાવમાંથી એક મગરને રેસ્ક્યુ વન વિભાગને સોંપ્યો હતો. વાત કરીએ પાલેસથી 5 કિલોમીટરના અંતરે આવેલા તાલુકાના ઈખર ગામની, તો ઈખર ગામના તળાવમાં 1.5 ફૂટ લાંબા મગર દેખા દેતા લોકો ટોળા તળાવ જોઈ નજીક ભેગા થયા હતા. મગર દેખાયાની જાણ થતાં ગામમાં રહેતા સબ્બીર ખાન અલીખાન પઠાણે મગરને રેસ્ક્યુ કરવાની કવાયત હાથ ધરી હતી. મગર રેસ્ક્યુ કર્યા બાદ અમદાવાદ વન વિભાગને જાણ કરતાં આમોદ વન વિભાગના કર્મચારીઓએ ઈખર ગામે પહોંચી મગરને દોરી વડે બાંધી પાંજરામાં મૂકી લઈ ગયા હતા. મગર છેલ્લા ઘણા સમયથી તળાવમાં હોવાની લોકમુખે ચર્ચાઓ સંભળાવા મળી હતી. મગરને રેસ્ક્યુ કરાયો ત્યારે મોટી સંખ્યામાં ગ્રામજનો મગર જોવા તળાવ કિનારે ઉમટી પડ્યા હતા. યાકુબ પટેલ, ZSTV, પાલેજ.